જોઈએ તો એ આપણે જોયું. આજે આપણે શું જોવાનું છે તો કે જે તમારો આઠ પોઈન્ટ છે એના વિશે વાત કરવાની છે. હવે આપણે શેના વિશે આજે વાત કરવાની છે તો કે નફો અને ખોટ વિશે વાત કરવાની છે. નફો એટલે કે શું છે? દાખલા તરીકે 2 રૂપિયા 500 ની એક વસ્તુ ખરીદી. કેટલાની ખરીદી? 500 રૂપિયામાં ખરીદી. અને એ જ વસ્તુ હું 600 રૂપિયામાં વેચું તો મને શું થાય? નફો થાય કે ખોટ થાય? તો કે નફો થાય. અને કેટલા રૂપિયા થાય? તો કે 100 રૂપિયા મને નફો થાય. એટલે 100 રૂપિયા મને બીજા મળે. 500 રૂપિયામાં શું ખરીદી? ખરીદી. અને 600 રૂપિયામાં વેચી નાખી તો 100 રૂપિયામાં શું થાય? કહેવાય નફો થાય. અને એનાથી જો ઉલટું એ જ વસ્તુ મેં 600 રૂપિયામાં શું કરી ભાઈ ખરીદી હોય અને 500 રૂપિયામાં હું વેચી નાખું તો મને કેટલું નુકસાન થાય? તો કે 100 રૂપિયાની મને શું થઈ જશે? ખોટ જશે. એટલે કે આપણે જે પૈસામાં વસ્તુ ખરીદી હોય એનાથી વધુ પૈસામાં વેચો તો તમને શું થાય? નફો. અને ઓછા પૈસામાં વેચો તો તમને શું થાય છે? ખોટ થાય છે. તો આપણે એના જ વિશે આજે વાત કરવાની છે. નીચેના બગીચામાં બગરાતી કાતર રૂપિયા 250 માં ખરીદી અને તેને રૂપિયા 350 માં વેચી નાખી. તો આપણે લખીએ કાતરની ખરીદ કિંમત કેટલી છે? 250. કાતરની વેચાણ કિંમત કેટલી છે? 325. હવે 225 માંથી 325 બાદ કરો. પહેલા શું કરવાનું? ખરીદી કિંમત કેટલી છે? જો વેચાણ કિંમત જો આમાં વેચાણ કિંમત વધુ છે અને ખરીદી કિંમત કેટલી છે? ઓછી છે. 325 થી વેચાણ કિંમત એટલે 250 થી વધુ છે. તેથી અહીંયા આપણે બીજું વાક્ય લખી શકીએ. તેથી નફો થાય છે. તેથી આમાં નફો થાય છે. જે મોટી વસ્તુ હોય એનાથી તમારે નાની વસ્તુ બાદ કરવાની. વેચાણ કિંમત કેટલી છે? 325. અને ખરીદ કિંમત કેટલી હતી? ખરીદ કિંમત કેટલી હતી? તો કે 250. અહીંયા 5 આવશે. 2 માંથી 5 જાય તો કેટલું છે? બાજુકા પાસે શું કરવાનું? 10 કો લેવાનો. 12 માંથી 5 છે તો કેટલા વધે? તો કે 7. અને 2 માંથી 2 જાય તો 0. તમને નફો કેટલો મળ્યો? 75 મળ્યો. કેટલા રૂપિયા મળે છે? તો કે 75 રૂપિયા તમને નફો મળે છે. તો હવે આપણે શું કરવાનું છે? જો પહેલા આપણે નફો કે ખોટ શોધવાની, તો આપણે નફો શોધી લીધો. હવે તમારે શું કરવાનું છે? તો કે જો નફાની ટકાવારી, નફો હોય તો નફાની ટકાવારી અને ખોટ હોય તો ખોટની ટકાવારી કરવાની. અને નફો હંમેશા મૂળ કિંમત ઉપર મળે, વેચાણ કિંમત ઉપર મળે નહીં. એટલે કે 325 ઉપર તમને નફો નથી મળ્યો. કઈ વસ્તુ કિંમત ઉપર મેળવ્યો છે? તો કે ખરીદી કિંમત હોય એના ઉપર જ નફો મળે. 250 એ ઈસુ છે તો કે ખરીદ કિંમત છે. 250 એ 75 શું થયો? નફો. 250 એ 75 તો 100 એ કેટલો? અને નફો હંમેશા કેટલા આવ્યો? 100 એ. આનો શું પરિણામ કરવાનો? તમારે ચોપડી ગુણાકાર આપણે શું શોધીએ છીએ? નફાની ટકાવારી. અને ટકાવારી 100 હોય એટલે કે આપણે 100 શેના મીઠા છે? ટકાના મીઠા છે. નફાની ટકાવારી આપણે શોધીએ છીએ. નફાની ટકાવારી બરાબર શું થશે? તો કે 75 ગુણ્યા 100 છેદમાં 225. આ 0 ગયા 0 ગયા 25 તેરી શું થશે? 75. 25 ગયા 25 ગયા તો નફો કેટલો આવ્યો? નફાની ટકાવારી
Ini cipaki lucu ya, dimana pun masih.